રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે ત્યારે આજથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે। ગુજરાતમાં વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે ત્યારે આજે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ત્યારે મંગળવારે પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ વચ્ચે મંગળવારે પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એકવાર ફરી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ વચ્ચે મંગળવારે પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વચ્ચે જો વાત કરીએ તો આજથી ફરી વરસાદનું જોર વધશે ત્યારે આજે બે જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। આ વચ્ચે જો વાત કરીએ તો મંગળવારે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આજે બે જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। આ વચ્ચે મંગળવારે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજ મામલે ફોન લાઈન પર રવિ રાઠોડ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે, શું છે વધુ વિગત? હવામાન વિભાગે આપી છે ત્યારે બે દિવસમાં વરસાદી જોર વધવાનું છે। આજથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામવાનો છે, એટલે કે 22 ઓગસ્ટે જે રીતે આગાહી આપવામાં આવી હતી ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી અરવલ્લી પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે 22 અને 23 ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। 23 ઓગસ્ટ એટલે કે મંગળવારના રોજ પણ સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી શકે તેવી આગાહી છે અને 23 ઓગસ્ટે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, બનાસકાંઠા અને આ બધી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયામાં પવન પણ ફૂંકાઈ શકે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જી જી રવિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે બે જિલ્લામાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। આ વચ્ચે હવે ફરીથી રાજ્યમાં વરસાદનું જોર વધશે ત્યારે મંગળવારે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।